વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકને લઈને રાજકીય દળો એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ આ મામલે આમને સામે આવી ગયા છે. બુધવારે પંજાબમાં વડાપ્રધાનનો કાફલો એક ઓવરબ્રિજ ઉપર લગભગ 20 મિનિટ સુધી ફસાઈ ગયો હતો. કેટલાક ખેડૂતો રોડ વચ્ચે વિરોધ કરવા આવી જતા મોદીનો કાફલો આગળ વધી શક્યો નહીં. ભાજપે આક્રમક વલણ અપનાવતા અને કોંગ્રેસનો ખૂની ઇરાદો ગણાવ્યો હતો. क्या जानबूझकर प्रधानमंत्री जी के सुरक्षा दस्ते को झूठ बोला गया? पूरे कैवलकेड को जब रोकने का प्रयास हुआ, 20 मिनट तक जब उनकी सुरक्षा भंग की गई, जिन लोगों ने प्रधानमंत्री की सुरक्षा को भंग किया उन लोगों को प्रधानमंत्री की गाड़ी के पास तक, उस स्थल तक किसने और कैसे पहुंचाया? उस क्षण किसने उन लोगों को फ्लाईओवर पर भेजा, ठहराया, व्यवस्था की, इसका जवाब पंजाब की कांग्रेस सरकार को देना होगा. तो गुजरात भाजपना अध्यक्षे पण आ घटना ने एक साजिश गणावी हती. पहला थी सूचना होवा छता कही सकाय के आने गुनाहित प्रवृत्ति द्वारा जे બનાવ બન્યો છે ખરેખર ખૂબ દુઃખદાયક છે. કોંગ્રેસ જ્યારે હારે છે ત્યારે કટોકટી લાગે છે, કોંગ્રેસને જ્યારે હાર દેખાય છે ત્યારે આવા પ્રધાનમંત્રી ઉપર પણ હુમલા કરવાના પ્લાન એ ઘડી કાઢે છે. હું એને સખત શબ્દોમાં વખોડી કાઢી છું અને કોંગ્રેસે આખા દેશની માફી માંગી જોઈએ અને પંજાબના મુખ્યમંત્રી એનું રાજીનામું તાત્કાલિક ધોરણે લેવું જોઈએ, એમની ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ. બીજી તરફ કોંગ્રેસે કહ્યું કે સભામાં ખુરશીઓ ખાલી હતી એટલે વડાપ્રધાન પાછા જતા રહ્યા. પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે વડાપ્રધાનની સુરક્ષાને લઈને કોઈ જ ખતરો ન હતો. યે બિલકુલ ગલત હૈ કે પ્રધાનમંત્રી જી જબ પંજાબ મે આયે તો ઉનકી સિક્યોરિટી લેપ્સી દિખાકર ઉનકો ખતરે કે સાથ કોઈ જોડા જા રહા હૈ. ये राजनीति इसमें नहीं होनी चाहिए. वी हैव एवरी रिस्पेक्ट फॉर अवर प्राइम मिनिस्टर. कोई भी ऐसी बात नहीं हुई कि उनकी शान में या उनकी सिक्योरिटी को कोई खतरा हुआ हो. पंजाब सरकार, पंजाब पुलिस इसमें सक्षम है. ये इस कारण हुआ कि हेलीपैड से हेलीकॉप्टर पे जाना था, अचानक પ્રોગ્રામ સડક પે જાને કા બનાયા ગયા જો કે પ્રોગ્રામ મે નહીં થા, પહેલે સે નહીં થા. પ્રધાનમંત્રી જી કો યા ઉન્હોને અપને તરીકે સે ઉનકી ટીમ ને ફૈસલા વાપસ જાને કે લે લિયા, જબકે હેલિકોપ્ટર સે જા સકતે સે, અધર રૂટ સે ભી જા સકતે થે, લેકિન વો વાપસ ગયે હૈ. હમે ઇસ ચીજ કા ખેદ હૈ, હમ હમે પીડા હૈ. હમ અપને પ્રધાનમંત્રી જી કો પૂરા સત્કાર ઓર પ્યાર દેતે હૈ ઓર દેતે રહેંગે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે પંજાબ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. પૂર્વ આઈપીએસ અધિકારી યશોવર્ધન આઝાદ માને છે કે વડાપ્રધાનનો કાફલો એક બોર્ડર વિસ્તાર પર 15 મિનિટ સુધી ફસાયેલો રહે એ એક મોટી ચૂક છે. તેઓ કહે છે કે આ મોટી ચૂક એટલા માટે છે કારણ કે સરહદી રાજ્યમાં ઓવરબ્રિજ પર વડાપ્રધાનનો કાફલો 15-20 મિનિટ સુધી બંધક સ્થિતિમાં ઉભો રહે આ સુરક્ષાના હિસાબે મોટી વાત છે. એસપીજીની સાથે સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની પણ હોય છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક થઈ કેવી રીતે? એક પૂર્વ વરિષ્ઠ અધિકારીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે વડાપ્રધાનની સુરક્ષામાં એસપીજી તૈનાત હોય છે. તેમના પ્રમાણે વડાપ્રધાનની કોઈપણ મુલાકાતની સુરક્ષા નક્કી કરવા માટે એસપીજીની ટીમ પહેલાથી જ એ સ્થળે જાય છે, સ્થાનિક ઇન્ટેલિજન્સ અધિકારીઓને મળે છે, ક્યાં શું વ્યવસ્થા હોવી જોઈએ, કયો રૂટ હોવો જોઈએ એ તમામ બાબતો નક્કી કરે છે. પોલીસ બહારના સર્કલમાં સુરક્ષા આપે છે અને એસપીજી અંદરના સર્કલમાં. તેમનું કહેવું છે કે વડાપ્રધાનની મુલાકાત પહેલા રાજ્ય સરકારને સૂચના આપવામાં આવે છે અને સુરક્ષાની તમામ તૈયારીઓ કરી લેવાય છે. યશોવર્ધન આઝાદ કહે છે કે ભટિંડાથી ફિરોઝપુરનું અંતર 110 કિલોમીટર છે. ભટિંડા એરપોર્ટ પર પહોંચ્યા બાદ હવામાન ખરાબ હોવાને કારણે વડાપ્રધાને સડક માર્ગેથી જવાનું નક્કી કર્યું. આવામાં રાજ્ય સરકાર તરફથી આકસ્મિક રીતે તૈયારી કરવામાં આવે છે. તેમનું કહેવું છે કે પોલીસે ક્લિયરન્સ આપ્યા બાદ જ કાફલો એ રસ્તે ગયો હશે.
કેટલાક લોકોએ રસ્તો રોકી રાખ્યો હતો એટલે વડાપ્રધાન સડક માર્ગેથી જાય છે એ જાણકારી લીક થઈ હોવી જોઈએ. વડાપ્રધાન મોદીનો કાફલો સડક માર્ગેથી હુસૈનીવાલા રાષ્ટ્રીય શહીદ સ્મારક માટે રવાના થયો હતો. શહીદ સ્મારકથી લગભગ 30 કિલોમીટર દૂર જ્યારે વડાપ્રધાનનો કાફલો એક ફ્લાયઓવર પર પહોંચ્યો તો ખબર પડી કે કેટલાક પ્રદર્શનકારીઓએ રસ્તો રોકી રાખ્યો હતો. યશોવર્ધન કહે છે કે ખેડૂતોએ રસ્તો રોકી દીધો, પોલીસની એડવાન્સ યુનિટે વડાપ્રધાનની ગાડીને રોકી દીધી અને તેઓ આગળ આવીને ખેડૂતો સાથે નેગોશિએટ કરવા લાગ્યા. તેમનું માનવું છે કે જે રીત પોલીસે અપનાવી એ વડાપ્રધાનની સુરક્ષાના હિસાબે બહુ ખતરનાક હતી. તેઓ કહે છે કે પ્રદર્શનકારીઓ સાથે તમે સામાન્ય દિવસોમાં વાત કરી શકો છો, પરંતુ વડાપ્રધાનના કાફલાને રસ્તામાં રોકીને નહીં. પોલીસે તુરંત જ રસ્તો ખાલી કરાવી દેવો જોઈતો હતો, પછી તે બળપૂર્વક જ કેમ ના હોય. વડાપ્રધાનની સુરક્ષા માટે ખૂબ જ મોટા પાયે તૈયારી કરવામાં આવે છે. પીટીઆઈ ભાષાના એડિટર અને લાંબા સમય સુધી પીએમઓ કવર કરનારા નિર્મલ પાઠક કહે છે કે વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. તેઓ કહે છે કે પીએમની કોઈ પણ મુલાકાત પહેલા એસપીજી જઈને પહેલા રેકી કરે છે, એસપીજી તૈનાત કરવામાં આવે છે, આઈબી સ્ટેટ સિક્યોરિટી એજન્સીઓ સાથે સતત સંપર્કમાં રહે છે. ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી વિક્રમસિંહ કહે છે કે એડવાન્સ સિક્યોરિટી લિયેજનની મિટિગલ થાય છે, જેમાં એસપીજીની સાથે સ્થાનિક પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ હોય છે, જેમાં વડાપ્રધાનની મુલાકાતનું દરેક મિનિટનું વિશ્લેષણ થાય છે. શ્રમિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતોના સંભવિત પ્રદર્શનની પણ ચર્ચા થાય છે. વડાપ્રધાનની મૂવમેન્ટની ડ્રીલ થાય છે અને એના હિસાબે સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવે છે. દરેક બાબતનો વિકલ્પ રાખવામાં આવે છે, રહેવાની વ્યવસ્થાનો વિકલ્પ રાખવામાં આવે છે, એ રીતે રૂટનો પણ વિકલ્પ રખાય છે. તેઓ માને છે કે આ ચૂક નહીં પરંતુ આ એક મોટી લાપરવાહી હતી.